नंबर 18 पर जुओ, जो पेज नंबर 18 अहीं तमने केटलाक शब्दों आपेला छे अने बन्ने तरफ चित्रों पण आपेला छे। तो बाळको आपणे सूचना वाचीशुं, चित्र देखो और वर्णों का उपयोग करके शब्द बनाओ, चित्र जुओ अने अक्षरोनो उपयोग करी शब्द बनाओ। बाळको आ तमारे चित्र जोवानुं छे अने पछी ते शेनुं चित्र छे तेनो शब्द वर्णोनो अक्षरोनो उपयोग करी अने लखवानुं छे। आ चित्र छे बाळको ग्लासनुं, हिंदीमां ग्लासने गिलास कहेवाय, तो अहीं आपणे गिलास शब्द लख्यो। એના પછી આ છે પૈડું, આપણે જે પૈડું કહીએ છીએ તે, તો તેને હિન્દીમાં પહિયા કહેવાય, તો અહીંયા શબ્દ આપણે લખ્યો પહિયા। અને આ છે વિમાન, તો હિન્દીમાં આપણે હવાઈ જહાજ પણ કહીએ અને વિમાન પણ કહીએ, તો અહીંયા વિમાન શબ્દ લખ્યો। અને આ છે ખેડૂત, તો હિન્દીમાં ખેડૂતને કિસાન કહેવાય, તો કિસાન શબ્દ આપણે લખ્યો। અને આ છે ખાટલો, તો હિન્દીમાં ખાટલાને ખટિયા કહેવાય, તો આપણે ખટિયા શબ્દ લખ્યો। એના પછી છે હરણનું ચિત્ર, તો હિન્દીમાં હરણને હિરણ કહેવાય। અને આ છે આપણે જે કટોરો કહીએ, વાટકો કહીએ તે, તો અહીંયા આપણે ડલિયા શબ્દ લખ્યો, હિન્દીમાં ડલિયા કહેવાય। અને આ છે સિતાર, તો સિતાર શબ્દ અહીંયા લખ્યો, ગુજરાતીમાં પણ આપણે સિતાર કહીએ છીએ। અને આ છે ટપાલી, તો આપણને ખબર છે કે ટપાલીને ડાકિયા શબ્દ આપણે અહીંયા લખ્યો એટલે ડાકિયા કહેવાય। અને આ છે ટિકિટ, તો હિન્દીમાં તેને ટિકટ કહેવાય। તો બાળકો આ રીતે તમારે શબ્દ લેખન કરવાનું છે। ચિત્ર પહેચાન કર, કોષ્ટક ભરો, ચિત્ર ઓળખી ખાના પૂરો। બાળકો અહીં તમને કેટલાક ચિત્રો આપ્યા છે, બંને તરફ જુઓ, અહીંયા ચિત્રો ઓળખીને આપણે અહીંયા ખાના પૂરા કરવાના છે। તો જે તરફ ચિત્ર હોય તે ચિત્રનું શબ્દ આપણે તે તરફથી શરૂ કરીશું। અહીંયા ટી આપેલો છે, અંગ્રેજીનો ટી આપ્યો છે બાળકોને। આ છે ટપાલી, અને આ છે ખેડૂત, તો અહીંયા આપણે જો અહીંયા ક વર્ણ કી, કી વર્ણ એ સમાન છે, તો અહીંયા આપણે લખ્યું ડાકિયા, અને પછી કી વર્ણ તો સમાન છે એટલે કિસાન, તો શબ્દ બની ગયો। અહીંયા તમને બાજુમાં શબ્દ આપેલા છે। અને એના પછી છે જુઓ, આ છે પૈડું, તો અહીંયા પૈડું છે એટલે આપણે પહિયા શબ્દ લખ્યો, અહીંયા યા વર્ણ એ સમાન છે। અને આ છે ખાટલો, તો અહીંયા આપણે શરૂ કર્યું ખટિયા, અહીંયા લખેલા છે શબ્દ। એના પછી છે ગ્લાસ, તો ગ્લાસ આ તરફ છે, આ અહીંયા આ રીતનો એલ આ તરફ આપ્યો છે અને અહીંયા ઊંધો આપેલો છે એલ, આ છે ગ્લાસ, તો અહીંયા આપણે ગિલાસ શબ્દ લખ્યો, અહીંયા સ વર્ણ એ સમાન છે। અને આ છે નદી, તો હિન્દીમાં તેને સરિતા કહેવાય, તો અહીંયા આપણે સરિતા શબ્દ લખ્યો। એના પછી છે બાળકો જુઓ, આ છે પ્રકાશ, આપણે કહીએ છીએ ને તેનું અહીંયા પ્રકાશ છે, તો આ એના કિરણો છે, અહીંયા ર વર્ણ એ સમાન છે, જુઓ અહીંયા આ રીતે ચોકડી જેવી રીતે તમને ખાના આપેલા છે, તો અહીંયા કિરણનું ચિત્ર અહીંયા છે, તો આપણે કિરણ હિન્દીમાં કિરણ કહેવાય, અને અહીંયા ર વર્ણ એ સમાન છે। અને આ છે હરણ, એટલે અહીંયાથી આપણે શરૂ કર્યું હિરણ, તો આ રીતે આપણો શબ્દ
बनी गयो। एना पछी छे आ छे टपाल, आपणे जे पोस्टकार्ड कहीए छीए ते, तो हिंदी में तेने डाक कहेवाय। अने आ छे टिकीट, तो आपणे अहींया टी क ट लख्यू, अहींया क वर्ण समान छे। एना पछी बाळको छे जुओ, आ तरफ लापेलो छे, आ छे શિયાળ અને આ છે સિતાર, તો અહીંયા સી વર્ણ એ સમાન છે, તો શિયાર શબ્દ આપણે લખ્યો અને સિતાર અહીંયા શિયાર શબ્દ લખેલો છે, તો આપણે અહીંયા આ રીતે લખ્યો। તો બાળકો આ રીતે તમારે શબ્દ લેખન કરવાનું છે। બાળકો પેજ નંબર 19 પર જુઓ, પેજ નંબર 19, तो अहीं तमने चित्र देखो गोला करो और शब्द लिखो एवी सूचना आपी छे। चित्र जुओ ने गोलाकार करो अने शब्द बनाओ। तो बाळको अहीं लंबचोरस जे आपेलू छे अने बन्ने तरफ तमने चित्रों जुदा जुदा आपेला छे, तो अहीं चित्र जोवानुं अने पछी अहींथी શબ્દ શોધી અને લખવાનું છે। નમૂના રૂપે અહીંયા આપણને આપેલું છે, આ છે વાટકો, કટોરો આપણે કહીએ તે, તો એને હિન્દીમાં ડલિયા કહેવાય, તો ડલિયા શબ્દ અહીંયા લખેલો છે। એના પછી આ છે ખાટલો, તો ખાટલાને હિન્દીમાં ખટિયા કહેવાય, તો ખટિયા શબ્દ અહીંથી શોધી અને આપણે અહીંયા લખ્યો અને ગોળ કર્યું। એના પછી છે આ છે પૈડું, તો હિન્દીમાં તેને પહિયા કહેવાય, તો પહિયા શબ્દ આપણે શોધી અને અહીંયાથી શોધ્યો અને અહીંયા લખ્યો અને ગોળ પણ કર્યો। અને આ છે ટપાલી, તો ટપાલીને હિન્દીમાં ડાકિયા કહેવાય, તો ડાકિયા શબ્દ આપણે શોધી અને અહીંયા લખ્યો અને અહીંયા ગોળ કર્યું। તો બાળકો આ રીતે તમારે અભ્યાસ કરવાનો છે। બાળકો એની નીચે જુઓ, કોષ્ટક છે શબ્દ ચૂન કર ખાલી જગ્યા ભરો। બાળકો અહીં તમને કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એવી સૂચના આપી છે। તો બાળકો અહીં તમને કેટલાક ચિત્ર આપ્યા છે, તો જુઓ આ હરણનું ચિત્ર છે, તો કિરણ ખાલી જગ્યા પકડ, અહીંયા અટક્યા એટલે અલ્પવિરામ, અને અહીંયા છેલ્લે આપણે પૂર્ણવિરામ મૂક્યું, ઊભી લીટી છે એ પૂર્ણવિરામ કહેવાય, તો કિરણ હિરણ પકડ, તો હિરણ શબ્દ અહીંથી આપણે શોધી અને લખવાનો। આ છે ટિકિટ, શિવાજી ખાલી જગ્યા લા, તો શિવાજી ટિકટ લા। અને આ છે સિતારનું ચિત્ર, તો બાળકો અહીંયા હિતેશ ખાલી જગ્યા બજા, તો હિતેશ સિતાર બજા। અને આ છે ગ્લાસનું ચિત્ર, તો જીયા ખાલી જગ્યા લા, તો જીયા ગિલાસ લા। તો બાળકો આ રીતે તમારે અલ્પવિરામ અને પૂર્ણવિરામ પણ છેલ્લે મૂકી અને આ ખાલી જગ્યાઓ તમારે નોટબુકમાં લખવાની છે। હવે આ તરફ જુઓ, સમાન શબ્દો કો જોડો, તો બાળકો અહીં સરખા શબ્દોને જોડવાનું છે। અહીંયા તમને બંને તરફ સરખા શબ્દો આપ્યા છે, આપણે શબ્દોનું વાંચન કરીશું। ઈમલી, ઈનામ, ડલિયા, પહિયા, ઈલાજ, શિયાર, કિસાન, તો બાળકો એવા જ શબ્દો તમને અહીં આપ્યા છે, તો નમૂના રૂપે તમને ઈમલી શબ્દ આ એરો કરી અને જોડીને આપ્યો છે। તો આ રીતે તમારી ફૂટપટ્ટીની મદદથી આ તરફ એવા શબ્દોને જોડવાના છે। તમને કેટલાક વાક્યો આપેલા છે, વાક્ય પઢો ઓર લખો, વાક્ય વાંચો અને લખો। તો બાળકો આ વાક્ય તમારે વાંચવાના છે અને અહીં લખવાના છે। મિત્તલ પહિયા ચલા, તો બાળકો અહીં મેં ટપકા જોડીને વાક્ય પૂરું કર્યું, અહીંયા અલ્પવિરામ અટક્યા ત્યાં મૂક્યું અને છેલ્લે પૂર્ણવિરામ મૂક્યું, જો એ રીતે
બીજું વાક્ય, શિવાજી સિતાર બજા, શિવાજી સિતાર બજા. હિતેશ ઇમલી ખા, હિતેશ ઇમલી ખા. ડાકિયા ડાક લાયા, ડાકિયા ડાક લાયા. તો બાળકો અહીં મેં જુઓ અલ્પવિરામ જ્યાં મૂકવાનું છે ત્યાં મૂક્યું છે અને છેલ્લે પૂર્ણવિરામ પણ મૂક્યું.